આગળ સમાચારમાં વાત કરીએ તો ખેડાથી સમાચાર પ્રાપ્ત થયા છે. તો ખેડામાં ધોળા દિવસે જ ચેન સ્નેચિંગ કરતો યુવક ઝડપાયો છે. તો નડિયાદમાં વૈશાલી સિનેમા રોડ પરની આ ઘટના જેમાં વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેનની લૂંટ કરી હતી. તો સ્નેચરો બાઇક પર આવીને ચેન ખેંચીને ફરાર થયા હતા. તો બીજી તરફ પોલીસે સીસીટીવી તપાસી આગળની વધુ તપાસ વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો એલસીબી પોલીસે તપાસના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. તો મૂળ રાજસ્થાનના આરોપી સોમપાલ સિંહની અટકાયત કરવામાં આવી છે. તો પકડાયેલ બાઇક પણ ચોરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરાઈ. તો ખેડામાં ધોળા દિવસે ચેઇન સ્નેચિંગ કરનાર ઝડપાયો છે. તો નડિયાદમાં વૈશાલી સિનેમા રોડ પરની આ ઘટના વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇનની લૂંટ ચલાવીને યુવક ફરાર થયો છે. તો સ્નેચર બાઇક પર આવી ચેઇન ખેંચીને ફરાર થયા હતા, જેમાં પોલીસે સીસીટીવીના આધારે તપાસનો દોર શરૂ કર્યો હતો, જેમાં યુવકની અટકાયત કરવામાં આવી છે. આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરાશે. મીનાક્ષીબેન કરીને ફરિયાદી, તેઓએ ફરિયાદ આપેલી કે તેઓ જ્યારે જઈ રહ્યા હતા ત્યારે તેમની એક બાઇક સવારે તેમના ગળામાંથી ચેનનો દોરો ખેંચી અને ફરાર થઈ ગયા. પોલીસે આ બાબતે તપાસ હાથ ધરેલી અને એમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતાં કેટલાક લોકો આઈડેન્ટિફાય થયેલા અને એ બાબતે એલસીબી ખેડા જિલ્લાની જે છે એણે સઘન પ્રયત્ન કરી અને આ કામે એક આરોપી જે છે સોમપાલ સિંહ નારણસિંહ રાજપૂત ને અટક કરેલ છે. તેની પાસેથી એક મોટરસાઇકલ પણ મળી આવેલ, જે મોટરસાઇકલ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાયેલી અને ગુનાના કામે હતી, તો તેને પણ રિકવર કરેલ છે. સાથોસાથ આ મીનાક્ષીબેનની જે ચેન ચોરીમાં સ્નેચ થયેલી એ ચેન પણ એલસીબીએ રિકવર કરેલ છે અને અટક કરીને આરોપી નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશને સોંપેલો છે અને હાલમાં આરોપીની પૂછપરછ તપાસ અને અન્ય રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ.